રાજકોટ આગ કાંડ બાદ સરકાર એક્શનમાં આવી છે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને તેને લઈને અગોતરું આયોજન કરવા દરેક તંત્રને સૂચના આપી દેવામાં આવ્યા છે, જેને લઈને આજે શિક્ષણ તંત્રને આદેશ આપવામાં આવ્યા છે કે ચોમાસા દરમિયાન શાળા અને હોસ્ટેલમાં ભયજનક રૂમમાં બાળકોને નહીં બેસાડવા આદેશ અપાયો છે. સાથે જ જર્જરિત રીતે ભયજનક વર્ગખંડ, ટોયલેટ બ્લોક, સેપ્ટિક ટેન્ક, ખાળકુવા કે મકાન ફરતે આળસ મૂકીને પ્રવેશ નિષેધનું બોર્ડ લગાવવું ફરજિયાત કરાયું છે. જુઓ અમારા આ ખાસ અહેવાલમાં શિક્ષણ તંત્રને કેમ લગાવવું પડ્યું કામે. રાજકોટ કાંડ બાદ સરકાર એક્શનમાં, ચોમાસાને લઈને સરકારે શિક્ષણ તંત્રને આપ્યા આદેશ. ચોમાસા દરમિયાન શાળા અને હોસ્ટેલમાં ભયજનક રૂમમાં બાળકોને નહીં બેસાડવા અપાયા આદેશ. જિલ્લા શિક્ષણ તંત્રને વ્યવસ્થા ગોઠવવા તેમજ શાળા સંચાલકોને લેખિત જાણ કરવા કરાયા આદેશ. સક્રિય શાળાઓમાં બાંધકામ ચાલુ હોય તો ચેતવણીના પાટિયા મૂકવા ફરજિયાત રહેશે. સ્કૂલ સેફટી યોગ્ય હોવાનું સંચાલક અને આચાર્યનું ફોટા સાથે પ્રમાણપત્ર લેવાશે. ગુજરાત સરકારે તંત્ર પર લાલા કરી છે, જેને લઈને આદેશ આપવામાં આવ્યા છે કે ચોમાસા દરમિયાન શાળા અને હોસ્ટેલમાં ભયજનક રૂમમાં બાળકોને બેસાડવા નહીં, તેમજ સ્કૂલમાં કામ ચાલતું હોય તો ત્યાં ચેતવણી રૂપ બોર્ડ લગાવવા, તેમજ શાળા પરિસરમાં જર્જરિત કે ભયજનક વર્ગખંડ, ટોયલેટ બ્લોક, સેપ્ટિક ટેન્ક, ખાળકુવા કે મકાન ફરતે આળસ મૂકીને આ વિસ્તાર જગ્યામાં કોઈ પણ વ્યક્તિ પ્રવેશ નહીં, તેના માટે પ્રવેશ નિષેધ લખેલું બોર્ડ લગાડવું ફરજિયાત રહેશે. સમગ્ર શિક્ષાની ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા આ સંબંધે તમામ જિલ્લાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શહેરી વિસ્તાર માટે શાસનાધિકારીને કામે લગાડવામાં આવ્યા છે. તેના અંતર્ગત રાજ્યની તમામ સરકારી શાળાઓ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો, હોસ્ટેલ્સ અને શૈક્ષણિક મકાનોમાં કોઈ દુર્ઘટના ઘટે નહીં તેના માટે તકેદારી રાખવા અંગે સાવચેતીના આવશ્યક તમામ આગોતરા પગલાં ભરવા જણાવવામાં આવ્યું છે. તેના માટે જિલ્લાના ઉપરોક્ત અધિકારીઓએ શૈક્ષણિક મકાનોમાં સ્કૂલ સેફટી સંબંધે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા સંચાલકો અને આચાર્યોને લેખિતમાં સૂચના આપવાની રહી છે. વિશેષમાં સ્પષ્ટ જણાવાયું છે કે શાળામાં જર્જરિત જાહેર કરેલા કે સામાન્ય દ્રષ્ટિએ ભયજનક લાગતા વર્ગખંડોમાં બાળકોને બેસાડવાના નથી. પાણીની મોટરના વાર, મીટરના વારના ખુલ્લા છેડા કે સાંધા ખુલ્લા ન રહે તેમ ગોઠવવાના રહેશે તેવા પણ સૂચનો આપી દેવામાં આવ્યા છે. હાલમાં શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે, પરંતુ જૂન મહિનામાં શાળાઓ ખુલે તેના પહેલા ઉપરોક્ત કામગીરી કરવાની છે અને વેકેશન ખુલ્યા પહેલા જ કોઈ જાનહાનિ ન થાય તેના માટે સ્કૂલ સેફટી યોગ્ય હોવા સંબંધે સંચાલક અને આચાર્યએ ફોટોગ્રાફ સાથેનું પ્રમાણપત્ર તારીખ 5 જૂન પહેલા સમગ્ર શિક્ષાની કચેરી પર પહોંચાડવાનું રહેશે. જર્જરિત કે ભયજનક બાંધકામના ફોટોગ્રાફમાં અક્ષાંશ, રેખાંશ ગૂગલ મેપ પ્રમાણે લેવાની પણ સૂચના આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા.